તો જિલ્લાના તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે જ આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત પણ થઈ ગઈ છે. આજથી ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરી શકશે. ઉમેદવારો 13 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકશે. અપક્ષ ઉમેદવારો ઉમેદવારી નોંધાવવાની શરૂઆત કરશે, તો ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની યાદી બહાર પડાશે, જે બાદ જ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરશે. ઉમેદવારે ચૂંટણી પ્રચાર માટે વપરાતા વાહનોની ફરજિયાત નોંધણી કરાવવી પડશે. આ સાથે ચૂંટણી દરમિયાન શાંતિ અને સલામતી જળવાય તે માટે હથિયારના તમામ પરવાનેદારો પોતાનું હથિયાર જે તે પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનો પણ આદેશ કરાયો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના એલાન જંગનું એપી સેન્ટર બની ગયું છે સુરત. કોંગ્રેસ સામે પાસી યુવા નેતાગીરીએ બંડ પોકારતા આ મામલો આન બાન અને શાનનો બની ગયો છે. ના તો પાસા પાટીદાર યુવાઓ ઝૂકવા તૈયાર છે કે ન તો કોંગ્રેસ. આ મામલામાં હાર્દિક પટેલ સંપૂર્ણ રીતે મૌન છે, પરંતુ પાસ મંગળવાર સુધીમાં નવા જૂની કરવાનું છે. શનિવારે રાત્રે મળેલી બેઠકમાં કોંગ્રેસના 12 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચવાની તૈયારી બતાવી છે. જોકે ફોર્મ પરત ખેંચવા અંગે ફરી મળનારી બેઠકમાં અંતિમ નિર્ણય લેવાશે. જોકે અલ્પેશ કથિરિયાએ કહ્યું છે કે અમે તમામ લોકોને મળી અને યોગ્ય નિર્ણય કરીશું. અમારી સાથે છે તો ઉમેદવારો ફોર્મ પરત ખેંચશે અને કોણ કોણ ફોર્મ પરત ખેંચે છે તે જોઈને જ સાથે મળી નિર્ણય કરીશું. સમર્થન કોને આપવું તે અંગે પણ વિચારણા કરવામાં આવશે. મહત્વનું છે કે વિજય પાનસુરિયાને કોંગ્રેસે ટિકિટ ન આપતા પાસમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વિજય પાનસુરિયાની ટિકિટ કપાતા પાસના અન્ય ઉમેદવારોએ પણ ફોર્મ ન ભરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ હવે જે લોકોએ ફોર્મ ભર્યા તે પણ પાછા ખેંચશે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે, જેથી સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે મોટો ફટકો પડી શકે છે. 9 ફેબ્રુઆરી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. આવતીકાલે ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે પાસ કોની સાથે છે અને તેના કેટલા ઉમેદવારો ફોર્મ પરત ખેંચે છે. એક પરીક્ષા આપણે લઈ શકીએ, પરીક્ષા એવી પરીક્ષા કે 2015માં મનોજભાઈ સહિત 36 જેટલા કોર્પોરેટર આપણે 2015માં ચૂંટાણા બરોબર, એમાંથી 23 જેટલા પટેલ સમાજના આપણા વરાછા વિસ્તારના, અને એમાં સાથે અન્ય સમાજના પણ ભાવેશભાઈ સહિત ઘણા બધા મિત્રો અને નવયુવાનો ચૂંટાણા. 15થી લઈને આજથી સુધી એવું એ લોકોએ કીધું અમે તમારે હારે છીએ, તમારા લીધે જ અમે જીતીએ છીએ, અને તમે ન વધ તો અમે ન વધ. તો આજે આ મંચ ઉપરથી આપણે એમને વિનંતી કરીએ છીએ કે જો એ એવું માનતા હોય કે તમે પાસ ને સમાજની સાથે છો, એ કોઈ પણ હોય, આપણે કોઈ વ્યક્તિગત કોઈ એક વ્યક્તિની વાત નથી કરતા, એમાં જેન્ટ્સ ઉમેદવાર પણ આવી ગયા, મહિલા ઉમેદવાર પણ આવી ગયા, એ પાસ વતી હોય તો ભલે, કોંગ્રેસ વતી હોય તો ભલે, પાટીદાર સમાજ ના કોઈ પણ મેન્ડેટ ઉપર લડતો કોઈ પણ કોંગ્રેસ નો વ્યક્તિ એમાં આવી ગયો, એ આવનારા 2 દિવસમાં ચૂંટણીના ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા છે. તો આપણે આ વખતે કોઈને કહેવાનું નથી, કોઈને મળવાનું નથી, કોઈને વિનંતી નથી કરવાની, માત્ર ને માત્ર આપણે એમને વિનંતી એટલી જ કરીએ છીએ કે 2 દિવસમાં જે સમાજની સાથે હોય ને એ પોતાનું ફોર્મ પરત ખેંચે, એની શક્તિ મતાઈ જાય, એમાં એની તાકાતની આપણને ખબર પડશે કે કેટલા લોકો સમાજની સાથે છે, કેટલા લોકો પક્ષની સાથે છે. પછી બીજી વાત શરૂ થશે કે ઘણા લોકો પરત ખેંચશે, ઘણા લોકો પરત નહીં ખેંચે, નહીં ખેંચે એને અભિનંદન, ખેંચે એને અભિનંદન. પછી હવે થશે બીજો રાઉન્ડ ચાલુ 2 દિવસ પછી, કે જે જે લોકોએ ફોર્મ પરત નથી ખેંચ્યા એ લોકોની કાર્યાલય કેમ ખુલી રહી છે ને એના માટે આપણે જોવા.